આજથી મુખ્ય કંટ્રોલ રૂમ 24 કલાક માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. અહીં 3 શિફ્ટમાં કર્મચારી કામ કરી શહેરની પરિસ્થિતિ ઉપર નજર રાખશે. ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. ચોમાસાની સિઝન દરમિયાન આ કંટ્રોલ રૂમ પરથી શહેરની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવશે. કંટ્રોલ રૂમમાં શહેરમાં 130 જંકશનો પર લગાવેલા સીસીટીવી પરથી શહેરમાં પાણી ભરાયેલી જગ્યા પર નજર રાખવામાં આવશે. સાથે ઝોનમાંથી આવતી ફરિયાદો પર પણ નજર રાખી તેને ઉકેલવાની કામગીરી કરવામાં આવશે. મુખ્ય રૂમની સાથે ઝોનમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતમાં હવે ગણતરીના દિવસોમાં ચોમાસાની શરૂઆત થશે તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. વિવિધ જગ્યાએ જે કહી શકાય કે પાણી ભરાવાની સમસ્યાને લઈને અને ખાસ કરીને અત્યારની જો વાત કરવામાં આવે તો હવામાન ચેક કરવા માટે પણ જે કંટ્રોલ રૂમ જે છે તે ઊભો કરવામાં આવ્યો છે. તમામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ દ્વારા અત્યારે તેના ઉપર ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. વિવિધ જગ્યાએ કંટ્રોલ રૂમમાં અલગ અલગ ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવતા હોય છે અને સાથે જ ટોલ ફ્રી નંબરને લઈને જે કહી શકાય કે અહીંયા કોઈ પણ લોકો ફોન કરી શકતા હોય છે તેની ત્વરિત જે નિરાકરણ કરવા માટે કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવતો હોય છે. તો અત્યારે કંટ્રોલ રૂમ જે છે પાલડી ખાતે ઊભો કરી દેવામાં આવ્યો છે. તમામ સ્ટાફ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે કારણ કે આવનારા દિવસોમાં ચોમાસું નજીક છે. ચોમાસામાં શહેરમાં વિવિધ જગ્યાએ પાણી ભરાવાની જે સમસ્યા સર્જાતી હોય છે તેને લઈને તંત્ર દ્વારા અત્યારે કંટ્રોલ રૂમ પાલડી ખાતે ઊભો કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી નંબર પર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કહી શકાય કે જે પ્રમાણે તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ જે પાણી ભરાવાની સમસ્યા છે તેના નિરાકરણ માટેના સાથે જ અહીંયા સીસીટીવી કેમેરા વિવિધ જગ્યાએ લગાવેલા છે તેનું ઓબ્ઝર્વેશન પણ કરવામાં આવતું હોય છે અને અત્યારે સ્ટાફ દ્વારા કંટ્રોલ રૂમને પણ અહીંયા જે કહી શકાય કે ઊભો કરવામાં આવ્યો છે. તો જે જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા, ઝાડ પડવાની સમસ્યા કે અન્ય સમસ્યા એટલે કે કહી શકાય કે પ્રી મોન્સૂનને લઈને અત્યારે તંત્ર દ્વારા પાલડી ખાતે કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. કેમેરામેન ચંદ્રકાંત વારા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો રાજકોટથી મહત્વના સમાચાર છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મહત્વના સમાચાર.